ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહન ચાલકોને અવારનવાર થતા ઘર્ષણ નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર અમેરિકાની ટેકનોલોજીથી આધુનિક થવા જઈ રહ્યું છે. દેશમાં સૌપ્રથમ ગુજરાત સરકારે 10,000 બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવ્યા છે. જે પોલીસ અધિકારી ડ્યુટી દરમિયાન પોતાના શોલ્ડર પર બોડી વોર્ન કેમેરા લગાવશે, જેમાં ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા એએસઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને 500થી વધુ પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવશે. ગાંધીનગર ખાતે બોડી વોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ કેમેરામાં 50-60 મીટરના અંતરે થયેલી તમામ ગતિવિધિ વિડીયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓની આજથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. આ બોડી વોર્ન જો કેમેરા છે, જો પોલીસ અને પ્રજાના વચ્ચે જો સારા સંબંધ જાળવા માટે અને પોલીસના તરફ પણ કોઈ ગેરરીતિ થાય તો એના એક એવિડન્સ તરીકે આપને પાસે ભી એક સત્તા રહે અને કોઈ સુવિધા રહે, આ આપવા માટે બોડી વોર્ન કેમેરા છે. અને એનો ઉપયોગ ઘણા બધા તરીકે તે કરી શકે છે, જેવા કે રેડમાં અથવા તો તમે કોઈ એક્સિડન્ટના સ્થળ ઉપર જાઓ એમાં, અથવા તો ટ્રાફિક ઉપર કોઈ જો બી કામગીરી જો કોન્સ્ટેબલ કરે છે અને કોઈ ગેરરીતિ કરે અથવા તો એની સાથે કોઈ ગેરરીતિ થાય, એના આધારે કોઈ એના અગેન્સ્ટ યા એના સમક્ષ કોઈ કાર્યવાહી કરવી પડશે તો એ આપણ કરવામાં આવશે. એક પોલીસ મોડર્નાઇઝેશન અંતર્ગત આ કામ ચાલુ થયો છે અને બોડી વોર્ન કેમેરા જો સરકાર દ્વારા આપવામાં આવે છે એક સારી ક્વોલિટીવાળા છે.